विद्यार्थी मित्रों हमें आपणे करशुं स्वाध्याय 4.2 बराबर छे। आपणे 4.1 ની રચના કરી અને બાકીની જે રચના છે તમારે એના જેવી જ છે એટલે તમારે જાતે કરવાની રહેશે અને 4.2 માં પણ એવી જ રીતે રહેશે બરાબર છે। કારણ કે બધી રચના સરખી જ હોય છે, માપ એ જ રીતે લેવાનો છે, પદ્ધતિ એ જ છે, તમારે કાંઈ ફેર છે નહીં બરાબર। તો કે નીચેના ચતુષ્કોણની રચના કરો, જો કે ચતુષ્કોણ LIFT બરાબર છે। આપણે આની શું કરવાની છે રચના કરો, આપણે શું કર્યું છે એનો માપ આપ્યો છે। LI બરાબર 4 સેન્ટીમીટર, IF બરાબર 3 સેન્ટીમીટર, પછી TL બરાબર 2.5 સેન્ટીમીટર, LF બરાબર 4.5 સેન્ટીમીટર અને IT બરાબર 4 સેન્ટીમીટર બરાબર। તો સૌથી પહેલાં આપણે શું કરશું, તો કે LI બરાબર 7 સેન્ટીમીટર લઈ લેશું, ચાર સેન્ટીમીટર લઈ લેશું। કેટલા સેન્ટીમીટર, તો કે 4 સેન્ટીમીટર। પછી L ને અહીંયા શું કરવાનું છે, L ને કેન્દ્ર રાખીને 2.5ની શું કરવાની છે, અહીંયા ચાપ મારવાની છે। શું કરશું, તો કે ચાપ મારીશું। પછી 3 સેન્ટીમીટર લઈને અહીંયા એક ચાપ મારીશું F વડે બરાબર। એ એક ચાપ મારી, પછી એક ચાપ આપણે અહીંયાથી એક ચાપ અહીંયા મારશું અને એક ચાપ આપણે અહીંયા મારશું, બંને જગ્યાએ શું કરશું, એક એક ચાપ મારીશું બરાબર। હવે જ્યાં આપણે આ ચાપ તમારે થશે બરાબર છે, અહીંયા શું કરશું, તૂટક લાઈન કરશું। એ કેટલા સેન્ટીમીટરની છે, તો કે 4 સેન્ટીમીટરની, અને અહીંયા જે છે એ કેટલા સેન્ટીમીટરની છે, તો કે 4.5 સેન્ટીમીટરની છે બરાબર, જે આપણે અહીંયા દોરીશું બરાબર ને। અને આને તમે જોડશો એટલે 3 સેન્ટીમીટર થશે, આને જોડીશું એટલે 2.5 સેન્ટીમીટર, અને આને તૂટક લાઈન દોરશો એટલે કેટલા સેન્ટીમીટર થશે, તો કે 4.5 સેન્ટીમીટર, અને આ લાઈનને તો કે 4 સેન્ટીમીટર થશે બરાબર છે। આનું તમે માપ કરશો તો આનું માપ બી કેટલું થશે તમારું, તો કે 4 સેન્ટીમીટર જેટલું થશે। તો આ શું હતી, તો કે આ આપણી રચના હતી બરાબર છે। હવે આપણે શું કરશું, તેના મુદ્દા દોરશું, તો કે મુદ્દો પહેલો, 4 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ LI દોરો, જે આપણે શું કર્યું, આ LR દોર્યો, તો કે હા। હવે L કેન્દ્ર અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરો, અહીંયા શું કર્યું, તો કે I ઉપર કેન્દ્ર રાખ્યું, L ઉપર કેન્દ્ર રાખ્યું, અને અહીંયા શું કર્યું, તો કે અહીંયા આપણે એક ચાપ દોરીશું, તો કે હા દોરી। પછી I કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાની ચાપ દોરો, શું કહે છે, I ને અહીંયા શું કરશું, સેન્ટર પર રાખી અને અહીંયા બીજી એક ચાપ મારીશું, એ કેટલા સેન્ટીમીટરની છે, તો કે એ 4 સેન્ટીમીટરની થશે, તો કે હા। હવે જે અગાઉના ચાપ છેદે છે, શું કરે છે, જે એક ચાપ આપણે અહીંયાથી મારી તે અને એક ચાપ આપણે અહીંયાથી મારી તે, જે ચાપ બંને ચાપ છેદે છે તેને શું નામ આપશું, તો કે T નામ આપશું। જો અહીંયા શું કર્યું આપણે, T નામ આપ્યું બરાબર। હવે કહે છે કે L કેન્દ્ર અને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા, અહીંયા શું કર્યું, અહીંયા L છે, એને લઈને કેટલી સેન્ટીમીટર, તો કે 4.5 સેન્ટીમીટર લઈને ચાપ મારશું, એક આપણે 3 સેન્ટીમીટર લઈને ચાપ મારી અને એક છે 4.5 સેન્ટીમીટર લઈને ચાપ મારશું। જ્યાં ચાપ છેદે છે અહીંયા શું રાખો, શું કરશું, તો કે અહીંયા આપણે F નામ દેશું, શું નામ દેશું, તો કે ત્યાં આપણે F નામ દેશું બરાબર। જે આ I કેન્દ્ર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાને દોરો, જે અગાઉના ચાપને છેદે છે, બંને ચાપના છેદ બિંદુને F કહો અથવા તો F નામ આપો। હવે કે છે રેખાખંડ LT, રેખાખંડ IF, રેખાખંડ FT, રેખાખંડ LF અને રેખાખંડ IT દોરો અને રેખાખંડ IT દોરો, તો કે આમ ત્રિકોણ LIFT એ માંગ્યા મુજબનો ચતુષ્કોણ છે બરાબર। જો એ જ રીતે તમારે બીજું છે, એમાં શું છે, GOLD, એમાં તમને માપ આપેલો છે OL બરાબર 7.5, પછી 6 સેમી, 6 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર બરાબર, તમને શું એ પાછી માપ આપ્યા છે, તમારે એ માપ લઈને તમારે શું કરવાનું છે, ચતુષ્કોણ દોરવાનો છે। પછી સમબાજુ ચતુષ્કોણમાં બરાબર છે BEND, તો કે BN બરાબર 5.6 સેન્ટીમીટર, DE બરાબર 6 સેન્ટીમીટર બરાબર, એટલે તમારે એ રીતનો શું કરવાનો છે, ચતુષ્કોણ દોરવાનો છે બરાબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે કરશું સ્વાધ્યાય 4.3 કરીશું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરશું સ્વાધ્યાય 4.3, તો કે સમાંતર ચતુષ્કોણ HEAR બરાબર છે, શું કરવાનું છે, HEAR, તો કે HE બરાબર 5 સેન્ટીમીટર લેવાનો છે, EA બરાબર 6 સેન્ટીમીટર અને LR કેટલાનો દોરવાનો, તો કે 85 અંશનો આપણે દોરીશું બરાબર। આપણે શું કરવાના છે, તો કે ખૂણો દોરશું, જે આપણને કીધેલું છે કે તમે પરિકર અને માપપટ્ટી દ્વારા અમુક ખૂણા દોરી શકીએ ને અમુક ખૂણા આપણે દોરી શકીએ નહીં, અમુક ખૂણા માટે શું લેવું પડે, તો કે અમુક ખૂણા માટે આપણે માપ કોણ લેવું પડે
बराबर है। तो हमें आपने खबर ज है तो कि पांच एच ई बराबर शू ले तो कि पांच सेंटीमीटर आप तो कि एच ई लंबाई रेखाखंड पांच सेमी दौड़सू ए पांच सेंटीमीटर आ लेशू तो कि हाँ। और छ सेंटीमीटर आप शू करशू छ सेंटीमीटर लई और एक अँ शू करशू चाप मरसू तो ती आप शू नाम आपसू छ सेंटीमीटर बराबर आ शू करशू किरण दौड़सू बराबर से अँ किरण दौरो यज रीते छ सेंटीमीटर आप ई थी लेशू ई केन्द्र लईने छ सेंटीमीटर की चाप मरसू बीजी बराबर है। पची अँ आप शू करशू तो कि अँ किरण दौड़सू एक किरण में आप एक्स नाम आपसू बीजा किरण में शू आपसू नाम तो कि वाई नाम आपसू बराबर है। और अँ जो खूणो थे ये के तो कि पंचाणु अंशनों अँ के थे तो कि अँ पिचासी अंशनों थे बराबर। तो हमें आप रचना मुद्दा जुए तो कि पांच सेंटीमीटर लंबाई रेखाखंड एच ई दौरो रेखाखंड ना एच बिंदु पंचाणु अंश नो खूणो बनावत एक एच बराबर। तो हमें एच केन्द्र लई छ सेंटीमीटर त्रिज्या एच एक्स किरण छेदतो चाप दौरो तो कि छेद बिंदु ने आर कहो शू शू कीधु छेद बिंदु ने अपने आर कहसू। हमें ईज रीते अपने छेद बिंदु ने अँ शू कहवानू छे तो कि छेद बिंदु ने ए कहवानू छे। तो हमें आगळ जोईए तो कि एच ई ना ई बिंदु ए 85 नो खूणो बनावतु किरण ई वाय रचो तो कि ई केन्द्र लईने छ सेंटीमीटर त्रिज्या ने किरण ई वाय ने छेद तो चाप दौरो छेद बिंदु ने ए कहो बराबर। जेवी रीतना आपणे अहीं शू कीधु आर कीधु ईज रीते अहीं शू कहेवानुं छे तमारे तो कि अहीं ए कहेवानुं छे बराबर। हवे रेखाखंड ए आर दौरो शू कीधु रेखाखंड ए आर दौरो जो अहीं शू करवानुं छे आ रेखाखंड ए आर आपणे शू कर्यो दौर्यो। तो हवे चतुष्कोण एच ई ए आर ए मांग्या मुजबनो समांतर बाजू चतुष्कोण छे बराबर। जे आप जेवी रीते मैं तमने कीधु ए रीते बराबर शू थशे के सौथी पहला तमारे एच ई पांच सेंटीमीटर लंबाई लईने दौरवानो छे पछी तमारे एच ने केन्द्र बिंदु राखी अने शू करशो अहीं एक चाप मारशो केटला सेंटीमीटर लेवाना छे तो कि छ सेंटीमीटर लेवाना छे। पछी अहीं शू करवानुं छे तमारे किरण दौड़वानुं छे शू करवानुं छे तो कि किरण किरण दौड़ो अहीं शू नाम आपवानुं छे तो कि एक्स नाम आपवानुं छे। पछी अहीं खूणो केटलानो थशे तो कि अहीं खूणो थशे 95 अंशनो थशे। पछी अहीं शू छे तमारे ई तो ई ने शू करवानुं छे 6 सेंटीमीटर लईने किरण दौड़वानुं छे बराबर। ई वाय किरण दौड़जो बराबर आजे होय एने शू कहेवामां आवे तो किरण अने ज्यां छेदे अहीं शू नाम आपवानुं छे आमां ए नाम आपशो अने आमां शू नाम आपशो तो कि आमां तमारे आर नाम आपवानुं रहेशे बराबर छे विद्यार्थी मित्रों। અને જે રીતે આપણે દોડતા જાય એ રીતે આપણે શું કરવાનું છે એ જ રીતે આપણે રચનાના મુદ્દા પણ લખતું જવાનું છે બરાબર। જેવી રીતના દોડાતું જાય એવી રીતના આપણે લખતું જવાનું એટલે જેથી કરીને શું થાય આપણે ભૂલ ન થાય બરાબર। સેલામાં સેલી રચના છે બરાબર। હવે રચના નંબર આના પછી ચાર આવે છે એ આપણે જોઈએ તો કે લંબચોરસ ઓ કે એ વાય બરાબર તો કે ઓ કે બરાબર 7 સેન્ટીમીટર અને કે એ બરાબર 5 સેન્ટીમીટર बराबर है। शू है ओके तो कि ओके बराबर 7 सेंटीमीटर के ए बराबर 5 सेंटीमीटर तो आपने खबर है अँ शू आके तो कि ओके बराबर 7 सेंटीमीटर लेशू बराबर। अने के ए तो अँ शू करशू आप खबर है खूणो दौरवा है तो शू करशू आप सौ पहला आ के तो कि 90 अंशनू है बराबर है। और आ भी के 90 अंशनू है तो आप सॉरी 180 अंशनू है તમારે અટકરે માપ લેવાનો છે માપ લઈને શું કરશો તમારે કોણ માપક જેવું તમારે દોરી લેવાનો છે કેટલું હોય છે ટોટલ તો કે 180 માપનો હોય છે। તો હવે તમે આનું અડધું કરશો બરાબર તો કે એક ચાપ તમારે અહીંયાથી મારવાની અને એક ચાપ તમારે અહીંયાથી મારવાની સોરી એક ચાપ અહીંયાથી મારો અને એક ચાપ અહીંયાથી મારો એટલે તમારે શું થશે તો કે તમારે અડધું થશે 180નું છે તો કેટલાનું થશે 90નું અહીંયા પણ એવું થશે 180નું છે તો કેટલાનું થશે તો કે 90નું થશે બરાબર। પછી અહીંયાથી થોડોક માપ લઈને અહીંયા ચાપ મારવાની અને અહીંયાથી માપ લઈને અહીંયા ચાપ મારશો તો કેટલાનું થશે તો કે 45 ને 45નું થશે બંને બરાબર છે। એટલે 45 ને 45નો ખૂણો તમારો રચાઈ જશે। હવે અહીંયા તમે કિરણ દોર્યું અહીંયા તમે શું નામ આપશો અહીંયા વાય અને અહીંયા એ અને અહીંયા તમારે એમ અને એન અથવા એક્સ વાય બી તમે આપી શકો એવું કંઈ જરૂરી નથી। તો હવે કે છે રચનાના મુદ્દા તો કે 7 સેમી લંબાઈનો રેખાખંડ ઓકે દોરો કિરણ ઓકેના ઓ બિંદુઓ 90 અંશનો ખૂણો બનાવતું કિરણ ઓ એમ રચો ઓ કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો
ओ एम ते छेदतो चाप दोरो। छेदिका बिंदु ने शूँ कहवा है तो कि वाई कहो। रेखाखंड ओके ना के बिंदुए थी नेव अंशनो खूणो बनावतु के एन रचो। के केन्द्र लई 5 सेंटीमीटर त्रिज्या के किरण के एन नो छेदतो चाप दोरो। छेद बिंदु ने ए कहो तो के रेखाखंड ए वाई दोरो। तो कि चतुष्कोण ओ के वाई ए मांग्या मुजबनो लंब चौरस छे बराबर। अने स्वाध्याय 4.4 अने 4.5 तमारे शुं करवानुं छे जाते दौरान छे शुं कामे तो कि आनी जेवी ज रचना छे एटला माटे बराबर छे। हवे आना पछी आपणे शुं करशुं आना पछी आपणे 5મું ચેપ્ટર करशुं માહિતીનું નિયમન બરાબર।